हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। तो फ्रेंड्स, आज आप बनावा जाइ रहा छे मसूरनी दाळ अने साथे आप सर्व करीशुं जीरा राइस। आज आप जीरा राइस पण कई डिफरंट रीते बनावाना छे, तो वीडियो ने छेक सुधी जोता रहेजो। तो मसूरनी दाळ आपणे सिलेक्ट करिए त्यारे आ दाणो नानो होवो जोईए, बहु मोटो दाणो हशे तो दाळमां टेस्ट नहीं आवे। तो याद रखो कि झीणा दाणानी मसूरनी दाळ लेवानी छे। तो सौ प्रथम आपणे आ मसूरनी दाळने एक बाउलमां लई ने चार पांच पाणीथी धोई नाखीशुं अने पछी एने आपणे व्हिसल वगाड़ीशुं। तो दाळ रेडी करवा माटे आपणे जोईशे बे मीडियम साइजनी डूंगरी, बे मीडियम साइजना टॉमेटोस, सूखा मरचा बे, तेजपान, 8-10 कड़ी लसण आपणे लईशું, દહીંનો પણ આપણે ઉપયોગ કરીશું, એ સિવાય આપણે મસાલા ડબ્બામાંથી પણ મસાલા યુઝ કરીશું। તો ચાલો આપણે મસૂરની દાળ ધોઈને એની વિસલ વગાડીએ। 2-3 પાણીથી આપણે એને ધોઈ લઈએ। ફ્રેન્ડ્સ, મેં એને 2-3 પાણીથી ધોઈ લીધી છે ને એને પાણીમાં પલાળી દીધી છે। આપણે એને લગભગ 1/2 થી 1.5 કલાક પલાળીશું, સાથે સાથે આપણે આપણા ચોખા પણ ધોઈને પલાળી દઈએ। જીરા રાઈસ બનાવવા માટે અત્યારે હું વડાકોલમ ચોખા યુઝ કરું છું, તમે બાસમતી ચોખા પણ યુઝ કરી શકો છો। ફ્રેન્ડ્સ, ધોઈ લીધા છે ને એને ચોખ્ખા પાણીથી પલાળી લીધા છે। મસૂરની દાળ સરસ પલળી ગઈ છે। ચાલો તો હવે આ મસૂરની દાળને આપણે બાફવા મૂકી દઈએ। તો એના માટે મેં કુકર લીધું છે, એમાં આપણે મસૂરની દાળ પાણી સાથે એડ કરી દઈશું, સાથે 2 તેજપાન એડ કરીશું અને એમાં જ થોડું એડ કરીશું આપણે સોલ્ટ। જો તમારી પાસે મોટો ઈલાચો હોય તો સાથે એડ કરી દો, મારી પાસે અત્યારે નથી એટલે હું તેજપાન ખાલી એડ કરું છું। કોઈ બી દાળ તમે બનાવો એમાં તેજપાન અને મોટી ઈલાયચી એડ કરશો તો એનો ફ્લેવર કંઈક ડિફરન્ટ, કંઈક સરસ આવશે। તો ચાલો ઢાંકણ બંધ કરીને આપણે એની 4 વિસલ વગાડી લઈએ। તો મસૂર બફાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ। તો એના માટે આપણે 2-3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ મૂકીશું, ઓઇલને બરાબર વરાળ નીકળે એવું ગરમ થવા દઈશું। તો મસૂરનો વઘાર કરીએ એ પહેલાં આપણે આ લસણને અને જે સૂખા મરચાં છે એને આ તેલમાં સાંતળી અને આછા ગુલાબી થાય એટલે કાઢી લઈશું અને ખલબટ્ટામાં નાખીને આપણે એને સરસ કચરી લઈશું। તો એ જ તેલમાં આપણે એડ કરીશું જીરું, જીરું ક્રેકલ થાય એટલે એમાં એડ કરીશું આપણે હિંગ, સાથે જ એડ કરીશું ઝીણી સમારેલી ડુંગરી। ફ્રેન્ડ્સ, ઓનિયનને આપણે ફૂલ ફ્લેમ ઉપર શેકીશું, જો સ્લો ગેસ ઉપર શેકશો તો ઓનિયન બફાઈ જશે, શેકાશે નહીં। તો ઓનિયનને હંમેશા ફૂલ ગેસ ઉપર શેકવાની અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। તો તમે જોઈ શકો છો ઓનિયન આપણી ગોલ્ડન બ્રાઉનથી એક સ્ટેપ ઓછી શેકાઈ છે। તો આ ટાઈમે આપણે એડ કરીશું એમાં ઝીણા સમારેલા ટામેટાં। હવે ટામેટાને પણ આપણે સરસ ગલી જાય ત્યાં સુધી આપણે આમાં એને શેકીશું અને એક રસ થઈ જાય ટામેટાને ડુંગરી, એવી રીતે આપણે એને રેડી કરીશું। ફ્રેન્ડ્સ, તો આ ટાઈમે આપણે એડ કરીશું મસાલા બધા લકડિયાના ડબ્બામાંથી। તો સૌ પ્રથમ એડ કરીશું હળદર, લાલ મરચું, ધાણા જીરું, બધું જ સરસ મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતી કોઈ દિવસ મસૂરની દાળ અને રાઈસ ખાઈએ છે? મેં તો આજ સુધી કોઈ દિવસ ખાધું નથી, પણ અમારી બાજુમાં એક હિમાચલથી કપલ રહેવા આવ્યું છે, એમણે મને આ રેસીપી શીખવાડી, તો મને ભાઈ તો થયું કે ચાલો તમારા બધા સાથે હું આ રેસીપી શેર કરું। તો તમે જોઈ શકો છો સરસ આપણું ટામેટાં અને ડુંગરી શેકાઈ ગયા છે, મસૂર પણ આપણા સરસ ચડી ગયા છે। તો હવે આપણે આ મસૂર આમાં એડ કરીશું। મસૂર આવા આખા જ રહેવા જોઈએ, ગલગલ ના થવા જોઈએ, તો જ રાઈસ સાથે ખાવાની મજા આવે। તો મસૂર ને એનું પાણી ને બધું જ આપણે આમાં ભેગું કરી લઈશું અને સરસ એને મિક્સ કરીશું। રાઈસ સાથે ખાવાનું છે એટલે દાળ જેવું બનાવવા આપણે ગરમ પાણી એડ કરીશું। તો જ્યારે પણ તમે પાણી આમાં એડ કરો ત્યારે ગરમ પાણી જ એડ કરવું,
જેથી મસાલાનો ફ્લેવર જળવાઈ રહે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આ રેસીપી રાઈસ સાથે મેં ખાધી, મને તો બહુ ભાઈ. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, એ બાને પેટમાં મસૂરની દાળ જાય. તો આ દાળને આપણે બરાબર ઉકળવા દઈશું, ત્યાં સુધી આપણે રાઈસ મૂકી દઈએ. તો જીરા રાઈસ આપણે કૂકરમાં જ બનાવીશું. એના માટે આપણે કૂકરમાં થોડું તેલ એડ કરીશું. તમારે ઘીમાં બનાવવું હોય તો ઘીમાં પણ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો તેલ આપણે ગરમ થઈ ગયું છે. એમાં આપણે એડ કરીશું જીરું, અને જીરું તતડે એટલે આપણે એક તેજપાન અંદર ઉમેરીશું જેથી ફ્લેવર સરસ આવે. તો બધું સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું એક વાટકી જેટલું પાણી, અને પાણી બરાબર ઉકળે એટલે એમાં એડ કરીશું એક કપ દહીં. ફ્રેન્ડ્સ, આ રીતે કરશો તો દહીં ફાટશે નહીં, અને ફાટે તો પણ રાઈસમાં કંઈ વાંધો નથી. તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ. આ ઉકળે એમાં આપણે રાઈસ નાખીશું, અને ગણતરીનું પાણી મૂકી અને ચાર વિસલ વગાડીને રાઈસ રેડી કરી લઈશું. ચાલો આગળનું પ્રોસીજર જોઈએ. આપણે તો એક કઢાઈ લઈશું, એમાં આપણે થોડું બટર એડ કરીશું. બટર આછું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું કસૂરી મેથી. હા, કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને અંદર એડ કરીશું જેથી બટર આપણું બળી ના જાય અને મેથી પણ સરસ શેકાઈ જાય. એમાં જ આપણે એડ કરીશું ગુલાબી કરેલું લસણ અને લાલ મરચું જે આપણે કચરી નાખ્યું હતું. જ્યારે પણ મેથી બટરમાં શેકાય ત્યારે એનો સ્મેલ પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે. તો આ સરસ શેકાઈ ગયું છે. આપણે એને હવે એડ કરીશું મસૂરની દાળ જે આપણે બનાવી છે એની ઉપર. ફ્રેન્ડ્સ, આ રીતે ડબલ તડકાથી તમે દાળ ભરશો તો ટેસ્ટી પણ એટલી થશે અને ફ્લેવર પણ નવો લાગશે. તો ચાલો સરસ મિક્સ કરીને ઉકાળીને આપણે એને રાઈસ સાથે ગરમ ગરમ સર્વ કરીશું. તો એ પહેલાં આપણે લીલાછમ ધાણાથી ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, મસૂરની દાળ અને દહીંમાં બનાવેલો જીરા રાઈસ રેડી છે. સ્મેલ ખૂબ સરસ આવે છે. તો ચાલો ગરમ ગરમ આપણે એને સર્વ કરીએ. સાથે જ આપણે એડ કરીશું મસૂરની દાળ. ફ્રેન્ડ્સ, નનગે ઇધુ રેસીપી તુંબા ઇષ્ટ આગિદે, ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ನೀವು ಮನೆಗೆ ಮಾಡಿ, ಆಮೇಲೆ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಬರ್ಕೊಡಿ ಕೆ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಕಿ ಆಗಿಲ್ಲ. ಫ್ರೆಂಡ್ಸ್, ಗಮಿ ಹೋಯ್ ತೊ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಮಾ ಲಗ್ಜೋ ಕೆ ಕೇವಿ ಲಾಗಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ರೆಸಿಪಿ. ತೊ ಫರಿ ಮಡಿಸು ನವಿ ರೆಸಿಪಿ ಸಾಥೆ, ನವಿ ಸಹೇಲಿ ಸಾಥೆ, ಸೂಪರ್ ಸಹೇಲಿಯಾಮಾ. ತೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಕೀಪ್ ವಾಚಿಂಗ್ ಸೂಪರ್ ಸಹೇಲಿಯಾ. ತಮಾರೋ ಸಹಕಾರ ಎ ಅಮರು ಅಭಿಮಾನ ಛೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್, ಕೀಪ್ ವಾಚಿಂಗ್.